કેસ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સરકારી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના અભાવના કારણે અકસ્માત અને ગંભીર પ્રકારના દર્દીઓની પ્રાથમિક સારવાર માટે જૂનાગઢ રેફર કરવામાં આવતા હોય તેમણે જીવ ગુમાવવાનો વારો આવે છે અને ગંભીર પ્રકારના રોગની સ્થાનિક સારવાર થતી ન દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. તાત્કાલિક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને કાયમી ધોરણે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે કેશોદમાં આવેલ 75 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નવનિર્માણ થયું તેને 2 વર્ષ પૂર્ણ થવા જાય છે. આ હોસ્પિટલમાં તમામ પ્રકારના મેડિકલ ઉપકરણો સાધન સેવા ઉપલબ્ધ થાય અને દર્દીઓ સારવાર માટે પૂરતી જગ્યા મળી રહે તે માટે બાંધકામ કરવા સરકાર દ્વારા 10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. હાલ ઓક્સિજન પ્લાન્ટ, જનરેટર, મેડિકલ સાધન સામગ્રી, પૂરતી દવાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં 700 કરતા વધુ દર્દીઓની ઓપીડી છે, છતાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના અભાવના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ વાતને લઈ સમયાંતરે જુદા જુદા સંગઠનો દ્વારા સરકારના આરોગ્ય વિભાગને લેખિત રજૂઆતો કરવામાં આવે છે, છતાં આરોગ્ય તંત્ર પર આની કોઈ જ અસર ન હોય ફરી એક વખત આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં કેશોદ આસપાસ નેશનલ હાઈવે પસાર થતો હોય પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ 50 કિલોમીટર આસપાસ એક પણ મોટી સરકારી હોસ્પિટલ ન હોય અકસ્માત સમયે દર્દીઓને સરકારી હોસ્પિટલે લાવવામાં આવે છે, જેની માત્ર પ્રાથમિક સારવાર જ કરવામાં આવે છે, બાદ તેમને જૂનાગઢ રેફર કરવામાં આવે છે. આમ અકસ્માત બાદ સારવાર વચ્ચે સમયગાળો 1-2 કલાકનો રહેતા ઘણી વખત દર્દીઓનું મોત નિપજે છે અને તેણે જીવ ગુમાવવાનો વારો આવે છે. આ ઉપરાંત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના અભાવના કારણે ગંભીર પ્રકારના રોગની સારવાર સંભવ ન હોય દર્દીએ અન્ય શહેરમાં જવું પડે છે, જેથી ખર્ચામાં પણ વધારો થાય છે. તાત્કાલિક ધોરણે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સર્જન, જનરલ ફિઝિશિયન, ગાયને, ઓર્થોપેડિક જેવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને કાયમી ધોરણે જગ્યા ભરવામાં આવે તેવી ડેપ્યુટી કલેક્ટરમાં આવેદન આપી માંગ કરી છે. આ માટે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, આરોગ્ય અધિકારી સહિતનાઓએ પત્રની 1-1 નકલ રવાના કરવામાં આવી છે. એમડી મકવાણા, આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ કેશોદ આજરોજ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી અને જાણ કરેલ છે કે કેશોદનું જે સરકારી દવાખાનું છે તે લાંબા સમય સુધીથી બની ચૂકેલું છે, પણ જનતાને કોઈ પણ જાતની વ્યવસ્થિત જે સુવિધા મળવી જોઈએ, મોટા જિલ્લાના દવાખાના જેવી એવી કોઈ સુવિધા મળતી નથી. આકસ્મિક કોઈ બનાવ આવે છે, બરાબર છે, દાખલા તરીકે કોઈ હાર્ટનો પેશન્ટ આવે અથવા તો કોઈ એક્સિડન્ટના કેસ આવે છે, ત્યારે એને માત્ર ને માત્ર પ્રાથમિક સારવાર આપી અને એને જૂનાગઢ રિફર કરવામાં આવે છે. આવા બનાવોના હિસાબે રસ્તામાં જ દર્દીઓના મૃત્યુ થઈ જાય છે. જનતાની લાંબા ગાળેથી માંગણી છે કે સરકારી દવાખાનામાં ફિઝિશિયન ડોક્ટર, જનરલ સર્જન ડોક્ટર, પછી ગાયનેક ડોક્ટર અને ઓર્થોપેડિક ડોક્ટર તેમજ દવા બારીએ લાંબી લાઈનો થાય છે. કાયમી ધોરણે 700-800 વ્યક્તિઓ દવા લે છે, તો ફાર્માસિસ્ટની પણ ખાસ જરૂર છે. આવી માંગણીઓ કેશોદની જનતાની અને આજુબાજુની જનતાની સ્વીકાર કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી તરીકે અમે ગુજરાત સરકારને આવેદન પત્ર આપી અને માંગ કરીએ છીએ કે આ વહેલામાં વહેલી તકે આ માંગણી સ્વીકાર કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન થશે.